हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? ऑनलाइन एजुकेशन नीलकंठ स्कूल में आप सबनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे विषय आसपासनी अंदर चेप्टर नंबर 4 केरीओ बारे मास एना अमुक प्रश्नों आगळना लेक्चर में जोया हता। हवे आपणे प्रश्न नंबर 6 नीचेना प्रश्नोना मुद्दासर उत्तर आपो। पहेलुं, केरीना पापड़ केवी रीते बनावामां आवे छे? तो विद्यार्थी मित्रों, आपणे पाठनी अंदर जोयेलुं हतुं केरीना पापड़ केवी रीते बनावामां आवे छे। चलो एकवार रिविजन करिए। केरीना पापड़ बनावा माटे पाकी केरीनो रस काढीने तेने पातळा सूत्राओ कापडथी गाळवामां आवे छे। केरीना पापड़ बनावो होय तो पाकी केरीनो रस काढीने तेने पातळा सूत्राओ कापडथी गाळवामां आवे छे, जेथी तेमां गांठो के रेसा रही न जाय, તેમાં કોઈ પણ પ્રકારનો ગાંઠો કે રેશા ન રહી જાય। ત્યારબાદ તેમાં ગોળ કે ખાંડ, ગોળ અને ખાંડ યોગ્ય પ્રમાણમાં મેળવીને ખૂબ હલાવી એકરસ કરવામાં આવે છે। આ મિશ્રણને તાડની ચટાઈના માચડા પર એકદમ પાતળું થર પાથરીને સૂર્યપ્રકાશમાં સુકાવા દેવામાં આવે છે। સૌથી પહેલાં કેરીના પાપડ બનાવવા માટે પાકી કેરીનો રસ કાઢવામાં આવે છે, એને પાતળા કાપડા વડે, સૂતરાઉ કાપડ વડે ગાળવામાં આવે છે, જેથી કરીને તેમાં ગાંઠો કે રેસા રહી ન જાય। ત્યારબાદ તેમાં ગોળ અને ખાંડ યોગ્ય પ્રમાણમાં ઉમેરી એટલે કે મેળવી ખૂબ હલાવીને એકરસ કરવામાં આવે છે। આ મિશ્રણને તાળની ચટાઈના માચડા પર એકદમ પાતળું થર પાથરીને સૂર્યપ્રકાશમાં સુકાવા દેવામાં આવે છે। આવી રીતે રોજ ચટાઈ પર કેરીના થરના રસના થર કરવામાં આવે છે। આમ આવી જ રીતે ચટાઈ પર કેરીના રસના થર કરવામાં આવે છે। તે સમયે અઠવાડિયા સૂર્યપ્રકાશ પાપડ પર યોગ્ય રીતે મળતો રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે। તે સમયે અઠવાડિયામાં સૂર્યપ્રકાશ પાપડ પર યોગ્ય રીતે મળતો રહે તેનું ધ્યાન રાખવાનું છે। તેની પર ધૂળ ન ઉડે તે માટે રાત્રે બારીક સાડીથી તેને ઢાંકી દેવામાં આવે છે, તેના ઉપર ધૂળ ન ચડે તે માટે એકદમ પાતળી સાડી હોય તેનાથી તેને ઢાંકી દેવામાં આવે છે। 4 સેમી જેટલું જાડું થર તૈયાર થઈ જાય એટલે તેને આપણે 4 સેમી જેટલું જાડું થર થવા દેવાનું છે, થઈ જાય એટલે તેને બરોબર સુકાવા દઈને તેના ચોસલા પાડીને કાચની કોરી કરેલી બરણીમાં ભરી દેવામાં આવે છે। ચોસલા કરવા એટલે એના કટિંગ કરવાનું, કાપી લેવાનું, એમ એકદમ સુકાઈ જાય પછી 4 ઇંચના થર પછી ત્યારે આપણે એના ચોસલા પાડી કોરી કરેલી બરણીમાં ભરી દેવાના છે, કાચની કોરી કરેલી બરણી હોય તેમાં। પછી આખું વર્ષ કેરીના પાપડની મદદથી કેરીનો રસ માણી શકાય। પછી આખું વર્ષ આપણે કેરીના પાપડ ખાઈ અને કેરીના જે રસનો સ્વાદ છે એ માણી શકીએ છીએ, કે બરાબર કેરીનો સ્વાદ માણી શકીએ છીએ। તો આપણે જોયું કેરીના પાપડ કેવી રીતે બને। ચાલો બીજું, કેરીના પાપડ બનાવતી વખતે કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સૂકવવામાં આવે છે? કેરીના પાપડ બનાવતી વખતે કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવતા તે ઘટ્ટ પ્રવાહી સ્વરૂપમાં આવે છે, તેમાં પાણીનો ભાગ પણ હોય છે। જો આ પાણી ઉડી ન જાય તો કેરીનો માવો બગડી જાય। કેરીના માવામાં પાણીનો ભાગ હોય એ જો ઉડી ન જાય પાણી તો એ બગડી જાય। આથી તેમાં રહેલા પાણીનો ભાગ દૂર કરવા આખું વર્ષ સારી રીતે સાચવી શકાય તે માટે તેને તડકામાં સૂકવવામાં આવે છે। આપણે જ્યારે કેરીના પાકી કેરીના રસનો માવો બનાવીએ તેમાં ગોળ અને ખાંડ ઉમેરીએ તો તેમાં પાણીનો ભાગ પણ હોય છે, પાણીનો ભાગ ઉડી જાય તે યોગ્ય છે, જો ઉડી ન જાય તો એ બગડી જાય છે, માટે તેને સૂર્યપ્રકાશમાં તડકામાં સૂકવવામાં આવે છે જેથી કરીને તેને આખું વર્ષ સારી રીતે સાચવી શકાય। ત્રીજું, તફાવત લખો ખોરાકનું બગડવું અને ખોરાકનો બગાડ। ખોરાક બગડી જાય છે અને ખોરાકનો આપણે બગાડ કરીએ છીએ, બંને શબ્દ અલગ છે, ચાલો સમજીએ આપણે। પહેલું, કુદરતી રીતે ખાદ્ય પદાર્થ બગડી જાય તો તેને ખોરાકનું બગડવું કહે છે। કુદરતી રીતે જો ખાદ્યપ્રખાદ પદાર્થ છે બગડી જાય, ખાવાલાયક ન રહે તો એને ખોરાકનું બગડવું કહે છે। માનવીય ભૂલને લીધે ખોરાકને એટવાડ કે કચરાપેટીમાં નાખી દેવામાં આવે તેને ખોરાકનો બગાડ કહે છે। માનવીય ભૂલ, માણસે કરેલી ભૂલના કારણે આપણે ખોરાકને એઠવાડામાં જવા દઈએ અથવા તો કચરાપેટીમાં નાખી દઈએ તો તેને ખોરાકનો બગાડ કહેવાય છે। બીજું, કેળું વધુ દિવસો એમને એમ રહેતા પોચું થઈ જાય
તે ખોરાકનું બગડવું કહેવાય. કેળું છે ઘણા દિવસો સુધી એમને એમ રહે અને પોચું થઈ જાય તો એને ખોરાકનું બગડવું કહેવાય. આખું કેળું ખાધા વગર થોડું ખાઈને બાકીનું કેળું ફેંકી દઈએ તો ખોરાકનો બગાડ કહેવાય. આપણે આખું કેળું હોય મોટું લઈ લઈ પછી એક બે બટકા ખાઈ અને પછી જાવા દઈ ફેંકી દઈએ તો એ ખોરાકનો બગાડ છે, અને ઓલું આખું કેળું એમને એમ પડ્યું હોય ને પોચું થઈ જાય તો એ ખોરાકનું બગડવું છે. ખોરાકનું બગડવું એ કુદરતી છે, ખોરાકનું બગડવું એ કુદરતી છે, કુદરતી રીતે ખોરાક બગડતો હોય. અને ખોરાકનો બગાડ એ માનવીય પ્રવૃત્તિને લીધે થાય છે, માનવીની પોતાની ભૂલના કારણે ખોરાક બગડે છે એને ખોરાકનો બગાડ કહે છે. પ્રશ્ન નંબર 7, ભીની બ્રેડ કે રોટલી થોડા દિવસ પછી ખાવા લાયક રહેતા નથી સાબિત કરતો પ્રયોગ વર્ણવો. આપણે આ પાઠમાં જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે ભીની બ્રેડ કે રોટલી થોડા દિવસ પછી ખાવા લાયક રહેતા નથી, એવું કેમ હશે એ પ્રયોગ દ્વારા જોઈએ. હેતુ છે ભીની બ્રેડ કે રોટલી થોડા દિવસ પછી ખાવા લાયક રહેતા નથી તે ચકાસવું. શું કામ ખાવા લાયક નથી રહેતા એ ચકાસવાનું છે. બીજું સાધનો અને પદાર્થ, તો બિલોરી કાચ, બે ડબ્બા, રોટલી, બ્રેડ અને પાણી. શું લેવાનું છે? બિલોરી કાચ, બે ડબ્બા, રોટલી, બ્રેડ અને પાણી. આકૃતિ જુઓ તમે, આ રોટલી અને એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, જુઓ આ રોટલી છે, આ બ્રેડ છે, અને રોટલી અને બ્રેડ પોચા બને છે ત્યારે કેવા દેખાય છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ફૂગ બનવાના કારણે રોટલી અને બ્રેડની સપાટી કાળા, ભૂરા, ભૂખરા રંગના ટપકાવાળી દેખાય છે. ફૂગ બનવાના કારણે રોટલી અને બ્રેડની સપાટી કાળી, ભૂખરા રંગના ટપકાવાળી દેખાય છે. ફૂગ ચડી ગયું એટલે એમાં કાળા અને એવા ભૂખરા રંગના ટપકા દેખાય છે. રોટલી અને બ્રેડ પોચા બની ફૂલ છે, રોટલી અને બ્રેડ પોચા બની ફૂલ છે, તેના પર આછા રંગના ટપકા દેખાય છે. રોટલી અને બ્રેડ પોચા બની જાય એટલે તેના પર આછા રંગના ટપકા દેખાય છે. અહીંયા ફૂગ આપણે બતાવેલી છે, તમે જોઈ શકો છો એવું એમાં ટપકા જેવું દેખાય છે. આ હતી આકૃતિ. બિલોરી કાચની મદદથી જોઈ ત્યારે આ ફૂગ આપણને આવી જોવા મળે છે. આ છે બિલોરી કાચ અને આ છે ફૂગનું દ્રશ્ય. ત્યારબાદ પદ્ધતિ છે, એક રોટલી અને એક બ્રેડ લઈ તેના અલગ ડબ્બામાં મૂકો. અલગ અલગ ડબ્બામાં મૂકો. એક ગ્લાસમાં પાણી લઈ બંને પર થોડું થોડું પાણી છાંટી બંનેને ભીના કરો, રોજ અવલોકન કરો. રોટલી અને બ્રેડ બંનેને ભીના કરવાના છે, ડબ્બામાં મૂકવાના છે અને રોજ અવલોકન કરવાનું છે. ચાલો અવલોકન જોઈએ. દિવસ પહેલો અડીને નથી કર્યું, સૂંઘીને બિલોરી કાચ દ્વારા અને રંગમાં ફેરફાર કાંઈ પણ થતું નથી. બીજે દિવસે જ્યારે આપણે એનો અવલોકન કરીએ તો અડીને થોડુંક નરમ દેખાય, સૂંઘીને કાંઈ ખબર પડતી નથી. બિલોરી કાચ દ્વારા પણ કંઈ ફેરફાર નથી, રંગમાં પણ કંઈ ફેરફાર નથી. ત્રીજે દિવસે પોચું અને ફૂલેલું દેખાય છે, પોચું અને ફૂલેલું. સૂંઘીએ તો ભીની રોટલીની સુગંધ આવે છે, બિલોરી કાચ દ્વારા જોઈએ તો ભૂખરા ટપકા જોવા મળે છે અને રંગમાં ફેરફાર જોવા મળતો નથી. ચોથે દિવસે વધુ ફૂલેલું અને નરમ જોવા મળે છે. સૂંઘવાથી ખબર પડે બગડવાની શરૂઆત થાય છે એટલે કે વાસ આવે છે. બિલોરી કાચ દ્વારા ભૂખરા કાળા ટપકા જોવા મળે છે અને ભૂખરી અને કાળી સપાટી એટલે કે એવો રંગમાં ફેરફાર જોવા મળે છે. પાંચમે દિવસે ફૂલીને આકાર અનિયમિત એવી રીતે ફૂલાઈ જાય કે આકાર જેવો હોય એનાથી બદલાઈ જાય, અનિયમિત આકાર થઈ જાય. સૂંઘીએ તો બગડેલી બ્રેડની વાસ આવે છે, એમાં પ્રોપર આપણે વાસ આવે છે. બિલોરી કાચ દ્વારા કાળા ટપકાના પ્રમાણમાં વધારો જોવા મળે છે, પહેલાં જેટલા કાળા ટપકા હતા એના કરતાં વધતા જાય છે અને રંગમાં ફેરફાર થાય છે. ઉપરની સપાટી છે જે રોટલી કે બ્રેડની કાળી થવા લાગે છે. સાતમા દિવસે અનિયમિત ફૂલીને વિચિત્ર દેખાવ, અડીએ તો અનિયમિત ફૂલીને વિચિત્ર દેખાવ દેખાય છે. સૂંઘવાથી સડેલા પદાર્થની વાસ, સડી ગયો હોય એવા પદાર્થની વાસ આવે છે. બિલોરી કાચ દ્વારા જોઈએ તો કાળા ભૂખરા ટપકામાં વધારો થયો હોય છે અને રંગમાં ફેરફાર જોઈએ તો સપાટી તદ્દન કાળી સપાટી જોવા મળે છે. સપાટી છે તદ્દન કાળી સપાટી જોવા મળે છે. ભેજના કારણે રોટલી બ્રેડના ટુકડા પર ફૂગનું પ્રમાણ ધીમે ધીમે વધે છે. ભેજના કારણે રોટલી અને બ્રેડના ટુકડા પર ફૂગનું પ્રમાણ ધીમે ધીમે વધે છે, જેના કારણે રોટલી બ્રેડના બંધારણમાં ફેરફાર થવાથી
તે ખરાબ વાસવાળી બને છે, જેના કારણે રોટલી બ્રેડના બંધારણમાં ફેરફાર થવાથી તે ખરાબ વાસવાળી બને છે. નિર્ણય શું આવે છે એ જોઈએ. આપણે અવલોકન જોયું, હવે નિર્ણય જોઈએ. ભેજના કારણે ઉત્પન્ન થતી ફૂગ ભીની રોટલી અને બ્રેડને ખાવાલાયક રહેવા દેતી નથી. ભેજના કારણે ઉત્પન્ન થતી જે ફૂગ છે એ ભીની રોટલી અને બ્રેડને ખાવાલાયક રહેવા દેતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે મુદ્દાસર પ્રશ્ન જવાબ જોયા અને આ જે પ્રયોગ જોયો અને તફાવત જોયો એ તમારે વાંચવાનો છે. તમારે આ જે ચોથો પાઠ છે કેરીઓ બારે માસ, એના બધા પ્રશ્ન જવાબ પાકા કરવાના છે. હોમવર્કમાં પ્રશ્ન જવાબ જ પાકા કરવાનું આપું છું, એટલે તમે ધ્યાનથી બે વખત વિડીયો જોઈ અને પ્રશ્ન જવાબ પાકા કરજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રજા લઈએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, નેક્સ્ટ વિડીયોમાં મળીશું.